નમસ્તે વિદ્યાર્થીઓ હું શ્રેય વિદ્યાલયથી ધારા ટીચર આજે આપણે ધોરણ ચારમાં વિષય આસપાસ સમજીશું આજે આપણે એક નવો પાઠ સમજવાના છે પાઠ નંબર આઠ રિયા પહોંચી મામાને ઘેર તો બાળકો આપણે આગળ જે પાઠ છઠ્ઠો અને સાત પાઠ આ રિયા વિશે સમજી ગયા કે રિયા ટ્રેનમાં મુસાફરી કરે છે ત્યારબાદ રિયાની ટ્રેન લેટ પડે છે હવે રિયા વેકેશન વેકેશન છે તેથી તે તેના મામાના ઘરે જાય છે તે ટ્રેનમાં આપણે છઠ્ઠો અને સાતમો પાઠમાં તેની ટ્રેનની મુસાફરી જોઈ ગયા હવે તે વાપી પહોંચે છે વાપી તેનું મામાનું ઘર છે તો હવે આપણે આગળ આ સરસ મજાનો પાઠ સમજીએ પ્રકરણ આઠ રિયા પહોંચી મામાને ઘેર એટલે કે રિયા તેના મામાના ઘરે જાય છે તો ચાલો બાળકો આપણે આ નવો પાઠ સમજીએ હવે ઓગણત્રીસમી રાત્રિ એટલે કે ઓગણત્રીસ મે તે પહોંચે છે કેટલા વાગે દસ અને પચીસે તમને ઘડિયાળ પણ દર્શાવવામાં આવ્યું છે તો ચાલો આ નવો પાઠની શરૂઆત કરીએ તો તમે પહેલાં ચિત્રમાં જોઈ શકો છો કે વાપી લખેલ છે એટલે કે તે વાપીનું રેલવે સ્ટેશન બતાવ્યું છે ટ્રેનની લાંબી યાત્રા પછી અમે વાપી પહોંચ્યા મામાનું ઘર સ્ટેશનથી નજીક હોવાથી મામા અમને લેવા આવ્યા હતા એટલે કે મામાનું ઘર એમના સ્ટેશ જે વાપી સ્ટેશન છે તેનાથી નજીક છે એના મામા તેને લેવા આવ્યા હતા મામાની સાથે શ્રીલ અને આર્યન પણ આવ્યા હતા તે મારા મામાના છોકરાઓ હતા અમે તથા હિમાક્ષીને જોઈને તેઓ ખૂબ રાજી થયા અમે એકબીજાને ભેટી પડ્યા એટલે આપણે પણ ઘણા સમય પછી કોઈકને મળીએ તો ખૂબ ખુશ થઈ જઈએ છીએ અને એકબીજાને ભેટી પડીએ છીએ અમે સ્ટેશનથી બે રિક્ષા કરીને મામાને ઘર પહોંચ્યા મને ખૂબ જ ઊંઘ આવતી હતી હું ઊંઘી ગઈ થોડી વાર પછી મમ્મીએ મને ઉઠાડી દીધી મમ્મી પપ્પા નાહીને તૈયાર થઈ ગયા હતા હું અને હિમાક્ષી પણ નાહીને તૈયાર થઈ ગયા પછી અમે બધાએ સાથે બેસીને ભોજન કર્યું મામાએ કહ્યું કે બધા થોડી વાર આરામ કરી લો પછી આપણે દમણ ફરવા જઈશું હવે રિયા ક્યાં ફરવા જવાની છે દમણ તો ચાલો આપણે આગળ સમજીએ અમે દમણ જવા તૈયાર થયા મામાનું કુટુંબ પણ અમારી સાથે આવવાનું હતું અમે રિક્ષામાં બેસીને બસ સ્ટેશને પહોંચ્યા ત્યાંથી અમે બસમાં બેસીને દમણના જમપોર બીચ પહોંચ્યા તો જુઓ બાળકો તે લોકો રિક્ષામાં બેસીને ક્યાં જાય છે બસ સ્ટેશન પર જાય છે અને પછી બસ સ્ટેશનથી બસ લઈને તે લોકો દમણ પહોંચે છે તો જુઓ બાળકો દમણ પર તમને દરિયા કિનારાનો ખૂબ જ સુંદર નજારો તમે અહીં જોઈ શકો છો કે જુઓ તમારા જેવા બધા બાળકો દરિયાકિનારે કેવું સરસ રમત રમી રહ્યા છે બધા ઘરો બનાવી રહ્યા છે ત્યારબાદ મંદિર છે ત્યારબાદ જો ધજા ધજા પણ ઉપર એ લોકો રાખી છે કેવું સરસ મજાનો નજારો તમને જોવા મળે છે બીચ પર ખૂબ જ ભીડ હતી લોકો કિનારે મોજ માણવા આવ્યા હતા કેટલાક લોકો હોળીમાં બેસીને દરિયામાં ફરતા હતા કોઈ ઘોડા પર તો કોઈ ઊંટ પર બેસીને ફરતા હતા નાના નાના બાળકો દરિયા દરિયા કિનારે રેતીના ઘર બનાવતા હતા જો તે તમે ચિત્રમાં જોઈ શકો છો મને તો આ બધું જોઈને ખૂબ જ મજા આવી હું હિમાક્ષી શ્રીલ અને આર્યન આરનૌ પણ રેતીમાં ઘર બનાવવા બેસી ગયા અમ અમને રેતીમાં રમવાની ખૂબ જ મજા આવી એટલામાં મામા હોળીની ટિકિટ લઈ આવ્યા અમે હોળીમાં બેસીને દરિયાની મુસાફરી કરી તો જો બાળકો અહીં તમને સરસ મજાનું ચિત્ર જોવા મળે છે દરિયા કિનારાનું હવે આપણે આગળ સમજીએ પહેલાં તો મને હોડીમાં બેસતા બીક લાગી હતી હું મમ્મીની પાસે બેસી ગઈ દરિયાની મુસાફરી કરવાની ખૂબ મજા આવી પછી અમે ઘોડે સવારી અને ઊંટ સવારી પણ કરી તો જુઓ તમે ચિત્રમાં બોટનું ચિત્ર જોઈ શકો છો ત્યાર પછી અમે કિનારે બેસીને નાસ્તો કર્યો હવે આપણે આગળ સમજીએ જુઓ તો તમને દરિયા કિનારાનું એક સરસ ચિત્ર આપવામાં આવ્યું છે હવે સાંજ પડવા આવી એટલે કે તમને અહીં સૂરજ આથમતો જોવા મળે છે સૂરજ દરિયાના પાણીમાં ડૂબતો હોય તેવું દેખાતું હતું આજુબાજુ રંગબેરંગવી દેખાતું હતું અમે દરિયા કિનારે ફોટા અને વિડીયો પણ લીધા અંધારું થઈ ગયું અમે મામાના ઘેર પાછા આવ્યા મારી આ લાંબી મુસાફરી રસપ્રદ અને યાદગાર બની રહી ત્યારબાદ સમજીએ ત્યારબાદ બાળકો તમને કેટલાક સવાલો પૂછ્યા છે મામાને ઘરે જવા રિયાના કુટુંબે કેમ રિક્ષા કરાવવી પડી વિચારો અને લખો તો ચાલો આપણે સવાલ જવાબ સમજીએ તો પહેલાંનો જવાબ છે રાપ વાપી રેલવે સ્ટેશન પર રિયાના કુટુંબને લેવા રિયાના મામા અને તેમના બે પુત્ર આવ્યા હતા ગાંધીધામથી રિયાના કુટુંબના ચાર વ્યક્તિઓ હતા આમ કુલ સાત વ્યક્તિ હતા એક રિક્ષામાં ટ્રાફિકના નિયમ મુજબ સાત વ્યક્તિને બેસાડી ના શકાય તેથી મામાને ઘેર જવા રિયાના કુટુંબને બે રીક્ષા કરાવવી પડી ત્યારબાદ બીજો સવાલનો જવાબ સમજીએ તો બીજો સવાલ જોઈએ પહેલાં તો બાળકો બીજો સવાલ છે કે તમે ક્યારેય દરિયા કિનારે ફરવા ગયા છો ગયા હોય તો કઈ કઈ જગ્યાએ તમે ફર્યા છો તો ચાલો તેનો જવાબ સમજીએ હા અમે ગયા વર્ષે શાળામાંથી સૌરાષ્ટ્રના પ્રવાસે ગયા હતા ત્યારે સોમનાથ અને ચોરવાડાના દરિયા કિનારે ફરવા ગયા હતા ત્યારબાદ સમજીએ ત્યારબાદ ત્રીજો જવાબ આપ્યો છે કે દરિયા કિનારે રિયાએ ઘોડા અને ઊંટ પર સવારી કરી ત્યારબાદ ચોથા સવાલનો જવાબ છે કે રિયાએ ગાંધીધામથી અઠાવીસ મેના રાત્રે સવા નવ એટલે કે નવ ને પંદર વાગે ટ્રેનમાં મુસાફરીની શરૂઆત કરી હતી અને તેઓ ઓગણત્રીસમી મેના રોજ સવારે દસ અને પચીસે પચીસ મિનિટે વાપી સ્ટેશન પર ઉતર્યા આમ રિયાએ રિયાની ટ્રેનની ગાંધીધામથી વાપી પહોંચતા કુલ તેર કલાક અને દસ મિનિટ થયા ત્યારબાદ સમજીએ કયા કયા વાહનોમાં મુસાફરી કરવા માટે ટિકિટ ખરીદ ખરીદવી પડી છે તેમના નામ આપો તો બાળકો આપણે ટ્રેન ત્યારબાદ બસ પછી વિમાન આ બધામાં મુસાફરી કરવા માટે ટિકિટ ખરીદવી પડે છે ઘણીવાર આપણે કોઈ જગ્યાએ પ્રવેશ કરવા ટિકિટ લેવાની જરૂર પડે છે તમે આવી જગ્યાઓ વિશે વિચારીને લખો તો બાળકો કોઈક ગાર્ડન હોય છે તેમાં પણ પ્રવેશ માટે આપણને ટિકિટની જરૂર પડે છે ત્યારબાદ આપણે થિયેટરમાં મૂવી જોવા જઈએ તો પણ આપણને ટિકિટ પહેલાં આપણને જરૂર પડે છે ટિકિટની ત્યારબાદ આપણે કોઈ જગ્યાએ મ્યુઝિયમ મ્યુઝિયમ કે બધા જગ્યાએ જોવા જઈએ આપણે ત્યાં પણ આપણને ટોકન કે ટિકિટ લેવીની જરૂર પડે છે ત્યારબાદ આપણે આગળ સમજીએ તો બાળકો હવે આપણે આગળનો પાઠ નેક્સ્ટ વિડીયોમાં સમજીશું